દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આપ અને બીજેપી વચ્ચે ખરાખરીનો જંગ છેડાયો છે ત્યારે બીજેપીમાં સામેલ થયેલા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદી બીજેપી માટે આશાનું કિરણ સાબિત થશે કે નહીં તે એક મોટો સવાલ છે સર્વેની વાત કરીએ તો કિરણ બેદીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાથી બીજેપીને કોઈ ખાસ લાભ થાય તેવું દેખાતું નથી 35% લોકોનું માનવું છે કે તેઓ કોઈ પણ સ્થિતિમાં ભાજપને વોટ આપશે તો 47% લોકો એવા પણ છે જેઓ બીજેપીને વોટ આપવા માંગતા નથી જ્યારે 15% લોકો હજુ અસમંજસની સ્થિતિમાં છે હવે વાત કરીએ મુખ્યમંત્રી બનવાની તો આ હરીફાઈમાં કેજરીવાલ કિરણ બેદી પર ભારે પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સર્વે મુજબ કેજરીવાલ દિલ્હીની 1/2થી વધારે જનતાની વચ્ચે સીએમ તરીકે પ્રથમ પસંદગી છે 51% લોકોની પસંદગી કેજરીવાલ છે જ્યારે 40% લોકો કિરણ બેદીને સીએમના રૂપમાં જોવા માંગે છે જ્યારે કોંગ્રેસના અજય માકન માત્ર 8% લોકોની જ પસંદગી છે તો સીએમ પદ માટે કેજરીવાલ યોગ્ય હોવાનું મુસ્લિમો માની રહ્યા છે સર્વે મુજબ દિલ્હીમાં 51% લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે બીજેપીને વોટ આપવા માંગે છે તો 40% લોકો કિરણ બેદીના કારણે વોટ આપી શકે છે પુરુષ ઉમેદવારો વચ્ચે પીએમ મોદી તો મહિલાઓમાં કિરણ બેદીનું વધુ લોકપ્રિય હોવાનું તારણ આવ્યું છે ત્યારે જોવું એ રહ્યું કે દિલ્હીની રાજનીતિમાં કિસમે કિતના ધમ હૈ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન